હાલમાં રક્ષાબંધનનો પર્વ ને લઈને સુરેન્દ્રનગરના દિવ્યાંગ બહેનો દ્વારા દર વર્ષે રાખડીઓ બનાવવામાં આવતી હોય છે, જેમાં લગભગ 250 જેટલા દિવ્યાંગ બહેનો ભાગ લેતી હોય છે. હાલમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ કરીને સંસ્થા છે, જે દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડવા માટે કાર્ય કરે છે. અને હાલમાં 250 જેટલા દિવ્યાંગ બહેનો અહીંયા આવે છે, જેમાં સાયલા, સુરેન્દ્રનગર, લીંબડી જેવા ગામોથી વિકલાંગ બહેનો આવીને રાખડી બનાવવાનું કામ કરે છે. સાથે રાખડીનું કાચું મટીરિયલ ઘેર લઈ જઈને પણ પોતે કામ કરે છે, જેમાં દિવ્યાંગ બહેનોને રાખડી બનાવવા માટે એક રાખડી દીઠ 20 પૈસા મજૂરી મળે છે અને પોતે મહિને 2000થી પણ વધુ મેળવી શકે છે. રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ અહીંયાથી આપવામાં આવે છે, સાથે દિવાળી ઉપર દીવડા બનવા તેને કલર કરવાનું કામ પણ મળે છે અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે. રાખડીની સીઝનમાં 9000થી વધુ રાખડી દિવ્યાંગ બહેનો બનાવે છે. આવી રીતે દિવ્યાંગ બહેનો પણ પોતે આર્થિક રીતે પગભર થઈ રોજગારી મેળવી રહી છે. વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો પગભર થઈ શકે તે માટે વિવિધ યોજના થકી રોજગાર માટે કામ પણ મળી રહે છે. મારું નામ જાદવાણી શ્રુતિ છે. ઉપાસના વિકલાંગ કેન્દ્રમાંથી અમને રાખડી બનાવવા આપે છે અને અત્યારે રાખડીની સીઝન છે એટલે રાખડી બનાવવામાં આપે છે. તો અમને અત્યારે રાખડીની સીઝન એટલે રાખડી બનાવવા આપે અને દિવાળીમાં એમાં કોળિયા બનાવવામાં આપે અને તકિયા પણ અમે બનાવીએ છીએ અને ઘરે બેઠા અમે કામ અહીંથી મટીરિયલ લઈ જઈને અમે ઘરે બેઠા કામ કરીએ છીએ અને મહિને અમે 2000નું કામ કરીએ છીએ અને આવી રીતના અમારું ગુજરાન ચાલે છે. મારું નામ સભાણી જાગૃતિબેન છે. હું આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા સંચાલિત ઉપાસના ડેકર સેન્ટરમાં ટીચર તરીકે કામ કરું છું. અમારી પાસે 250 જેટલા દિવ્યાંગ બહેનો છે. એ લોકોને અમે રાખડી બનાવવા માટે આપીએ છીએ, જેનું મટીરિયલ અમે અહીંયા પણ બનાવીએ છીએ અને ઘરે પણ એ લોકોને કાચું મટીરિયલ આપીએ છીએ એટલે ઘરે પણ એ લોકો રોજગારી કમાઈ શકે. એક રાખડી એ લોકોને 20 પૈસા મળે છે. આવી રીતે 9-10 હજાર નંગ એ લોકો રાખડી બનાવે છે અને એનું વેચાણ કરીએ છીએ અને જ્યારે દિવાળીની સિઝન હોય ત્યારે આ લોકો વિકલાંગ બહેનો દીવડા પણ બનાવે છે અને એમાંથી પણ એ લોકોને સારી એવી રોજગારી મળી રહે છે. શાહરૂખ સિપાઈ, સુરેન્દ્રનગર, NS ગુજરાત ન્યૂઝ.